નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં આજે આપણે જોવાના છીએ ધોરણ પાંચ વિષય છે ગુજરાતી છ નવ બે હજાર ચોવીસ એની પ્રશ્ન બેંકે જેમાં પહેલું અને બીજું ચેપ્ટર આવવાનું છે તો વિભાગ એકમાં પહેલો પ્રશ્ન આપેલો છે ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખો ગમે તે એક બરાબર છે એ આ પેરેગ્રાફની નીચે તમને પાંચ સવાલો આપેલા છે પાંચના જવાબ સાચા પડશે એટલે તમને પાંચ ગુણ મળી જશે તો સૌપ્રથમ તમારે આ પેરેગ્રાફ નિનાતે વાંચવાનું પછી નીચે આપેલા સવાલ છે એને વાંચી અને આ પેરેગ્રાફમાંથી જવાબ શોધવાના અને લખવાના તો પેલું આપણને આપેલું છે રાષ્ટ્રપતિ ભવનમાં શેનું આયોજન થયું હતું જવાબ લખો દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન થયું હતું બીજું પુરસ્કાર એટલે શું બરાબર તો ઉપહાર થશે અવોર્ડ થશે બરાબર કંઈક સારું મોટું કામ કર્યું હોય જેના બદલામાં એને પુરસ્કાર આપવામાં આવે છે ત્રીજું બધાને કઈ વાતનું અચરજ થતું હતું બરાબર તો તેમાં પુરસ્કાર ગ્રહણ કરવા માટે એક દાદીમાને રાષ્ટ્રપતિ ભવન ખાતે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું બધાએ કૌતિકતાથી જોયું બરાબર છે કે એ પુરસ્કાર લેવા માટે ચપ્પલ પહેર્યા વગર ખુલ્લા પગે રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચ્યા હતા ચોથું દાદીમાને પદ્મશ્રી પુરસ્કાર માટે સાથી પસંદ કરવામાં આવ્યા હતા બરાબર તો કે એણે કર્ણાટકમાં હોલિકલ અને કુદુરુ વચ્ચેના ચાર કિલોમીટરના રસ્તા પર ત્રણસો પંચ્યાસી વટ રાષ્ટ્રપતિએ પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા બરાબર છે પાંચમું પદ્મશ્રી મેળવનાર અન્ય કોઈ મહાનુભાવનું નામ લખો બરાબર પેરેગ્રાફમાં નથી આપેલું તમારે તમારી રીતે પદ્મશ્રી મળ્યો હોય એનું નામ લખવાનું છે વિભાગ બીજો બીજો પેરેગ્રાફ બરાબર એમાં પહેલો સવાલ રાજાએ શા માટે વેશ પલટો કર્યો હતો બરાબર તો કે રાજાએ રૈયતના સુખ દુઃખ જોવા માટે રૈયત એટલે પ્રજા પ્રજાના સુખ દુઃખ જોવા માટે વેશ પલટો કર્યો હતો બીજું ખેડૂત કાકડી લઈ ક્યાં જાય છે તો જવાબમાં લખો ગધેડા પર તાજી કાકડી લાદેલી હતી તે ક્યાં લઈ જાય છે તો કે વેચવા માટે નહીં પણ ભેટ દેવા માટે લઈ જાય છે કોને તો કે રાજાને વેચવું અને ભેટ આપવું આ બંને વચ્ચેનો શો ભેદ છે બરાબર વેચવું એટલે આપણે જે પણ વસ્તુ દઈએ એના બદલામાં સામે રૂપિયા લઈશું અથવા તો બીજી વસ્તુ લઈશું બરાબર એ જમાનામાં શું ચાલતું તો કે સાટા પદ્ધતિ ચાલતી બરાબર અને બીજું છે ભેટ આપવું એટલે કે આપણે આપણી પાસે જે વસ્તુ હોય એ બીજાને ભેટ સ્વરૂપે આપીએ એના બદલામાં કંઈ લેતા નથી ચોથું ગધેડાવાળાએ કાકડી શા માટે વેચી નહીં તો કમોસમે આવો સારો પાક થયો તો એને થયું કે આપણે રાજાને ભેટ આપીએ કારણ કે રાજાને કાકડી બહુ ભાવે છે હજાર રૂપિયા રાજા ખુશ થાય તો આપી દે એટલે એને ફાયદો થઈ જાય વિભાગ ત્રીજો બરાબર એમાં ત્રીજો પેલું બેટમેન નું પાત્ર જગપ્રસિદ્ધ કેવી રીતે બન્યું બરાબર તો એમાં આપણે જવાબમાં લખીશું કે પ્રથમ વખત બેટમેન ઓગણીસો ઓગણચાલીસમાં ડિટેક્ટિવ કોમિક્સ સત્તાવીસમાં દેખાયો હતો આ કોમિક્સ બાદ બેટમેન વિશ્વભરમાં પ્રચલિત થયો બેટમેનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બરાબર ડાર્ક નાઇટ પણ કહેવામાં આવે છે ત્રીજું આ ફકરામાં સંદેશાવ્યવહારના કયા કયા માધ્યમોનો ઉપયોગ કર્યો છે બરાબર તો રેડિયો ટેલિવિઝન ફિલ્મો કોમિક્સ બરાબર ચાલો ચોથું ફકરામાંથી અંગ્રેજી શબ્દોની નોંધ કરો તો લખો ટેલિવિઝન રેડિયો ડાર્ક નાઇટ બેટમેન ફિલ્મો કોમિક્સ મેકર્સ બરાબર આવી રીતે આપણે લખીશું ડિટેક્ટિવ કોમિક્સ ચાલો ત્યાર પછી પાંચમો બેટમેન એટલે શું બરાબર બેટમેન એક કાલ્પનિક પાત્ર છે ઓકે બોબ કેન અને લેખક કિન ફિંગર દ્વારા બનાવવામાં આવેલો ત્યાર પછી પ્રશ્ન નંબર બે ટૂંકમાં જવાબ લખો કોઈ પણ એક વિભાગ તો એના પાંચ ગુણ રહેશે પહેલું ઘોડો જળ જંગલમાં કેવી રીતે ચાલતો હતો બીજો ચંદુએ ચીસો શા માટે પાળી હશે આના સોલ્યુશન આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશું તો ત્યાંથી તમે જરૂરથી જોઈ લેજો ત્રીજું સોમા પટેલ કાડોમાં પાણી શા માટે લાવી રહ્યા છે ચોથું કવિને ક્યારે પ્રવાસમાં જવાનું ગમે છે સીમમાં વસ્તી સેમા પટેલે કેવી રીતે કરી ત્યાર પછી વિભાગ બીજો ફીઓના ધમાચકડી અને તોફાન મસ્તીથી શા માટે અજાણ હતી બીજું બતક અને ભેંસ વરસાદથી શા માટે ખુશ થઈ જાય છે આવી રીતે આપણને સવાલો આપેલા છે જેની તૈયારી કરવાની છે એના સોલ્યુશન તમને ટેલિગ્રામ ચેનલ વોટ્સએપ ચેનલ પર મળી રહેશે બરાબર છે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સમાં રેડ હાર્ટ સાથે જરૂરથી આપી દેજો બરાબર પ્રશ્ન નંબર ત્રીજો છે યોગ્ય વિશેષણ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો જોઈએ વર્ગમાં તોફાન કરતા બાળકો સામે શિક્ષક એકીટસે જોઈ રહ્યા બીજું દિવ્યા રાત્રે મોડે સુધી વાંચતી હતી હું મિત્રો સાથે ચૂપચાપ બગીચામાં બેઠો દોડની સ્પર્ધામાં મેં ઝડપથી દોડ શરી કરી અને ત્યાર પછી છેલ્લામાં આવશે ગુસ્સો તમે નિશાળમાંથી ખાલી જગ્યા જ ઘરે જવા નીકળી જાઓ બરાબર હમણાં જ ઘરે જવા મમ્મીએ ગુસ્સો કર્યો તો હું ખાલી જગ્યાથી રડી પડ્યો બરાબર દૂરથી રડી પડ્યો જોઈએ શું આવશે અચાનક વરસાદ પડવાથી નદીમાં ધસમસતું પૂર આવ્યું ભગવાન આપણી આસપાસ હોય છે પાર્થ પ્રાર્થના સંમેલનમાં આસ્થા સુંદર કવિતા ગાય છે ત્યાર પછી જોઈએ સસલા અને કાચબાની સ્પર્ધામાં કાચબો ધીમે ધીમે ચાલવા લાગ્યો અહીંથી બે ગાઉ નિશાળ ખાલી જગ્યા હોવાથી હું સાયકલ લઈને જઈશ બરાબર તો જોઈએ શું આવશે ત્રીજું રાગીણીનો વર્ગમાં પ્રથમ નંબર આવવાથી તેને ઇનામ મળ્યું ટીનું બહારનું ખાતી હોવાથી તે વારંવાર બીમાર પડે જાણે કુદરતનો કોપ ઉતર્યો હોય એવું લાગે બરાબર તો નિશાળમાં આવશે બહુ દૂર હોવાથી બરાબર અહીં દૂર નથી લખેલું લખી દેજો બહુ દૂર ઓકે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ શબ્દને સ્વર ચિહ્ન મૂકી અર્થપૂર્ણ શબ્દ બનાવો બરાબર સાબરકાંઠા ટેલિવિઝન પહેલવાન ગાંધીનગર બરાબર એવી રીતે આપણે વાક્ય બનાવવાના છે મહાન રાજા દાદા ઓકે મોહનથાળ અરુણાચલ વસનગર બરાબર એમાં શું બનશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચાલો હવે આપણે કાવ્ય પંક્તિ પૂરી કરીએ જે તમારી બુકની અંદર સરસ મજાની આપેલી છે બરાબર તો આ ત્રણ કવિતાની તૈયારી જરૂરથી કરી લેજો વિડિયોને લાઇક કરો તમારા મિત્ર સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આની પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો મળીએ આવતા વિડિયોમાં